वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન ગૃહ ગૃહત્યાગ કરી વનવાટ લઈ આગળ વધ્યા છે ખૂબ સુંદર કથા પૂજ્ય નિષ્કામ સ્વામીએ આપણને સંભળાવી ત્યાંથી આપણે આગળ પૂર બીજું તરંગ સાત શ્રીહરિનો બદ્રિકાશ્રમના માર્ગે પ્રવાસ એ કથા આપણે સાંભળીશું ભોર ભયે તબ ઉઠે હરી શૌચ વિધિ કે બીજે દિવસ જ્યારે સવાર થયું ત્યારે શ્રીહરિ ઊંઘમાંથી ઉઠ્યા પહેલા જઈને શૌચ વિધિ કરી દાતણ કર્યું પછી સ્નાન કરી દેવ પૂજા કરી ત્યારે ગામના લોકો આવ્યા હિતથી ફૂલ ફળ આદિ વસ્તુઓને લાવ્યા શ્રીહરિએ ખૂબ જ ભક્તિભાવથી તે પદાર્થો ભગવાનને અર્પણ કર્યા જે પ્રસાદ હતો તે સહુને આપી દીધો સ્વયં શ્રીહરિ થોડો પ્રસાદ જમ્યા બીજો બધો પ્રસાદ દેવોના પાર્ષદોને આપ્યો પછી શ્રીહરિએ તરત ચાલવા માટેની તૈયારી કરી તે દિવસ અષાઢ માસની અંજવાળી એકાદશી હતી અષાઢ મહિનાની અંજવાળી એટલે શુક્લ પક્ષની એકાદશીને શું કહેવાય એના કયા કયા નામ કોઈ ઉંચી કરશો અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશીનું બહુ પ્રસિદ્ધ નામ છે કોઈને ખબર નથી આટલી મોટી સભામાં એ બધા દાદા જાહેરમાં ની આંગળી કરવાની છે ભલે આપણે અમેરિકામાં રહીએ પણ થોડું ભારતનું કેલેન્ડર તો યાદ રાખવું પડશે ને આ એપ્રિલ ને મે માં તો ભલ ભલા માણસો ખોવાઈ જાય છે હવે કયો દાદા તાળીથી વધાવો દેવ પોઢી એકાદશી એ એકાદશી ના દિવસે એક બહુ મોટી વસ્તુનો પ્રારંભ થાય કઈ વસ્તુનો કોઈ કેસો અલ્પેશ ભગત આટલી સીધી વાત છે આ તો કોણ બનેગા કરોડપતિ જેવા સવાલ નથી અહીંયા કઈ ચાતુર્માસનો પ્રારંભ થાય તે દિવસે બધા એક વસ્તુ લઈ શું લઈ બોલો હવે આમ કેજી ચાલુ કરવું પડે ત્યારે આ બધું સીધું ચાલે બાકી તો આ બધું જતું જ રહી છે પેલો આંધળો હતો અને દોરડું વણે એને એમ કે સાંજ સુધીમાં આખું દોરડું પૂરું કરી દેસ ઘાસ લેતો જાય વણતો જાય દોરડું લાંબુ કરતું જાય અને આ બાજુ એક ડોબું છૂટ્યું અને એ નાનું પ્રાણી આવીને એ દોરડુંને ચાવવા લાગ્યું આ બાજુ આ વણે પેલી બાજુ ચવાતું જાય સાંજ સુધીમાં આ વ્યક્તિને આંધળાને એમ થયું હવે તો દોરડું ઘણું લાંબુ થયું હશે ને જ્યાં હાથમાં માપવા જાય ત્યાં તો દોઢ ફૂટ હતું કથા સાંભળીએ ત્યારે થોડી ધ્યાનથી કંઈક કામની વાત મગજમાં ઉતારવા સ્થિર કરીએ અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે દેવ પોઢી એકાદશી ભગવાન પોઢવા જાય એ નિમિત્તે લોકો તે દિવસે ઘણા બધા ભક્તો નિયમ ધારણ કરે કે ભગવાન હવે ચાર મહિના સુધી આરામ કરશે તો આપણે થોડું ભજન કરીએ જેથી કરીને ભગવાન રાજી થાય ને વહેલા જાગે એવા ભાવથી બધા નિયમ ધારણ કરે એ ચાર મહિનાનો જે પીરિયડ ભગવાનને સુવાનો એને ચાતુર્માસ કહેવામાં આવે એ આ એકાદશીના દિવસે શરૂ થાય શ્રીહરી ઉત્તર દિશા તરફ ચાલતા થયા ત્યારે પાર્ષદોને શિખામણ આપતા કહ્યું ભગવાન શ્રીહરિની સાથે વન વિચરણમાં કયા પાર્ષદો છે કોઈને ખબર છે ગરુડજી ભગવાનની સાથે આવ્યા છે બીજા કોઈને દેખાતા નથી પણ ભગવાન શ્રીહરિ તો એમની સેવાને સ્વીકારે છે મહારાજ એની સાથે વાત કરે છે ગરુડજી વગેરે પાર્ષદો એમને શિખામણ આપે છે મહારાજ શું અમે અમારા મનમાં કોઈનો ડર રાખતા નથી માટે હવે તમે અમારી કઈ ચિંતા કરશો નહીં અણુ અણુમાં મારી વ્યાપ્ય અને વ્યાપક શક્તિ રહી છે દરેક જડ અને ચેતન મારી બીજી શક્તિઓ જ કહેવાય છે તે શક્તિઓ થર થર ધ્રુજતી થકી મારી આજ્ઞા પાળવા માટે તત્પર રહે છે વળી મારી નિયામકપણાની શક્તિ જે છે તેનાથી હું જડ અને ચેતન સહુનું નિયમન કરું છું સમગ્ર જગતને ધારણ કરવું અને તેનું પોષણ કરવું તે રૂપ પણ મારી એક અન્ય શક્તિ છે મારી આવી શક્તિઓ તો અનંત અપાર છે તેનો પાર તો અક્ષર સુધા કોઈ પામી શકતું નથી શક્તિ સિદ્ધિઓ અને સામર્થ્ય એ ત્રણે મળીને એક જ કહેવાય છે મેરી શક્તિ અનંત અપારા અક્ષર જા કે લહ પારા મેરી શક્તિ અનંત અપારા અક્ષર જા કે લહ પારા ભગવાન શ્રીહરિની સેવામાં આવેલા ગરુડજી આદિ પાર્ષદોને ભગવાન શ્રીહરિ કહે છે તમને મનમાં એમ છે ભગવાન શ્રીહરી એકલા છે આ વનની વિકટ વાટ છે જંગલનો બિહામણો રસ્તો છે પરંતુ તમે ભૂલી જાઓ મને કોઈનો ડર નથી આ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે જે કંઈ થશે ને જે કંઈ થઈ ગયું હતું ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ એ ત્રણે મારા હાથમાં છે પોતાના પાર્ષદોને ભગવાન શ્રીહરી કહે છે તમે ચિંતા ન કરો આગળ મહારાજ આજ્ઞા કરશે કે હવે તમે જાઓ અમારે તપ કરવું છે અમે એક સાધુના રૂપમાં એક તપસ્વીના રૂપમાં રહેવા માંગીએ છીએ તપસ્વી સાથે કોઈ કોઈ સેવક પાર્ષદ હોય શોભે નહીં એટલે અમને એકલા તપ કરવા દો આવી આજ્ઞા મહારાજ આગળ કરશે એના અનુસંધાનમાં મહારાજ વાત કરે છે ભગવાનની શક્તિ ગરુડજી જેવા પાર્ષદો પણ જે અખંડ ભગવાનની સેવા કરનારા છે એ પણ ક્યારેક પ્રેમાવેશમાં ક્યારેક ભાવાવેશમાં ક્યારેક મહિમાના આવેશમાં ભગવાનના ઐશ્વર્યને ભૂલી જાય છે મેં તમને ઘણી વાર વાત કરી છે સભામાં કે એક ગુણ આપણે કેળવા જઈએ અને ધ્યાન ન રાખીએ તો બીજો ગુણ છે ને એ નબળો પડી જાય ભગવાનના ભક્તને સાવધાની રાખવી એટલે જરૂરી છે એક બાજુથી કોઈ વસ્તુ ઊંચી કરો તો સામેની બાજુએ ઓટોમેટિક નીચી થાય જ છે ભગવાનમાં પ્રેમ કરવા જાય ભગવાનમાં પ્રગટ ભાવ રાખવા જાય ત્યારે ઓટોમેટિક ભગવાનનો દિવ્ય ભાવ ભગવાનનું ઐશ્વર્ય એ ગૌણ થઈ જાય ઘણીવાર પ્રેમાવેશમાં ભગવાનનું ઐશ્વર્ય માણસ ભૂલી જાય એટલે મહારાજ યાદ કરાવે છે અણુ અણુમાં મારી શક્તિ રહી છે ભગવાન શ્રીરી કહે છે મારી વ્યાપ્ય અને વ્યાપક બે પ્રકારની શક્તિ છે જળ અને ચેતન આ જગતમાં જે કંઈ છે આ બધી મારી શક્તિ છે યદ યદ મત સત્વમ શ્રીમત ઊર્જિત મેવવા તત્ત એવાવગત મમ મમતેજ સંભવમ આ જગતમાં જે કંઈ સારું છે એ ભગવાનનું ઐશ્વર્ય છે અને જે કંઈક ખરાબ છે એ માણસનું ઐશ્વર્ય છે માણસ પોતે જ્યારે કંઈક આગુ પાછું કરવા જાય તમે આમ જુઓ આ સૂર્ય આ ચંદ્ર આ પૃથ્વી આકાશમાં લટકતા બધા તારાઓ આટલી મોટી પૃથ્વી આકાશમાં મધ્ધરતાલ રહી છે કેવી સરસ મજાની જોવો છો ને તમે આમ આપણા વિચારમાં ન આવે આવે આ ભગવાનનું ઐશ્વર્ય છે નથી તો કોનું ઐશ્વર્ય છે ક્યારેક આપણને એમ વિચાર આવે આ પૃથ્વી હજારો માઇલની સ્પીડે ફરે છે ધરી ઉપર એ જ પૃથ્વી સૂર્યની ભ્રમણ કક્ષામાં પાછી ફરે છે એટલે ડબલ ફરે છે એના ઉપર આપણે બધા બેઠા છે કંઈ થતું નથી થાય છે અને એ જ પૃથ્વી જો અંદરથી થોડી હલે તો નેપાળમાં હમણાં હાલી શું થયું શું થયું તમે જાણો જ છો ને તમે જાણતા જ હશો થોડું જોયું હશે ભગવાનની લીલા એવી છે એનો કોઈ અંત નથી એટલા માટે શાસ્ત્ર એમ કહે છે જે કંઈ થાય છે એ ભગવાનનું કરતાપણું જ છે આટલું સ્વીકારવું એ ભગવાનના ભક્તનું લક્ષણ છે વચનામૃત કાર્યાણીનું નવમું મહારાજ એમ કહે ભગવાનને કરતા માને એ જ જીવનું પરમ કલ્યાણ છે મેં ઘણી વાર કથામાં વાત કરી છે ઉપાસનાના આપણે વચનામૃતના આધારે ચાર ભાગ કરી શકીએ ઉપાસના એટલે શું એક ભગવાનને પ્રગટ માનવા યાદ રાખજો પહેલી વાત ભગવાનને પ્રગટ માનવા ઉપાસના 25% ટકા આ મૂર્તિ નથી આ પીવડા ઘનશ્યા મહારાજને આપણે દર્શન કરીએ કેવી મહારાજની સલૂણી મૂર્તિ આપણને એમ લાગે મહારાજ બોલતા નથી તોય આટલા મીઠા લાગે તો એકાદ મીઠો શબ્દ જો બોલે પ્રેમાનંદ સ્વામીની વિનંતી છે ને પ્રેમાનંદ સ્વામી કહે બસ મને બોલાવજો મીઠે વેણ મારા સાંભળિયા ગીરધારી સ્વામી એમ કહે મારી બીજી કોઈ ઈચ્છા નથી એકાદ વાર બસ મારો પ્રેમાનંદ આવી મીઠાશથી મને મહારાજ બોલાવજો મારો કરીને રાખજો પ્રગટ ભાવ ત્યાર પછી ભગવાનને વિશે દિવ્ય ભાવ અને ત્યાર પછી ભગવાનનું સર્વોપરી પણ અને ત્યાર પછી ભગવાનનું કરતા પણ મહારાજ કહે જે કંઈ થયું જે કંઈ થઈ રહ્યું છે અને જે કંઈ થશે એ મને મળ્યા જે મહારાજ એની ઈચ્છાથી થાય છે અંતે તો જીવને ભગવાન ઉપર છોડવું પડે છોડવું પડે ને છોડવું જ પડે ગમે તેવો બળ્યો હોય તો પણ આપણા શાસ્ત્રોમાં ભગવાનની બહુ સરસ બે પ્રકારની શક્તિ જે મહારાજ વાત કરે છે ને વ્યાપ્ય શક્તિ શક્તિ અને વ્યાપક તમે હજી આ સમજવું થોડું અઘરું છે સિમ્પલ ભાષામાં થોડા જઈએ આપણે મહારાજ એમ કહે છે અંતરવ્યાપ્તિ અને બાહ્ય વ્યાપ્તિ કોઈ પણ વસ્તુમાં બે પાસા બહુ મહત્વના હોય છે એક આધાર અને એક આધેય છીએ એ પૃથ્વી આપણો આધાર છે આપણે માનીએ છીએ ને પૃથ્વી જો આગી પાછી થાય તો આપણે આગા પાછા થઈએ સીધી વાત છે ને આપણો આધાર આપણે પૃથ્વી માનીએ છીએ ખરેખર આપણો આધાર પૃથ્વી નથી આપણો આધાર પૃથ્વી પૃથ્વીનો આધાર શેષ શેષનો આધાર નારાયણ છે અંતે જીવના કારણના કારણ આધારના આધાર અંતિમ આધાર એટલે બહારથી શક્તિને આપનારા બહારથી પ્રેરણાને આપનારા ભગવાન જ છે ભગવાન સિવાય બીજું કોઈ નથી તો એક બહારથી શક્તિ આપે છે બહારથી પોષણ કરે છે તો બીજું કોઈ તત્વ અંદરથી શક્તિ આપે છે આપણે માનીએ છીએ બોલીએ છીએ આપણે માનીએ છીએ સાંભળીએ છીએ આપણે માનીએ છીએ જોઈએ છીએ ઉપનિષદ કેનો ઉપનિષદનો બહુ સરસ આ પ્રસંગ છે કે ખરેખર માણસ જોતો નથી એટલા માટે જોવે છે કે એની અંદર કોઈ બ્રહ્મ નામનું દિવ્ય તત્વ બેઠું છે એટલે જોઈ શકે છે તમને ખબર છે ભગવાન સ્વિચ પાડે ત્યારે બંધ થઈ જાય કે નહીં બોલો થઈ જાય છે કે નહીં ખાલી આંખ ક્યાં બધું બંધ થઈ જાય છે મહારાજ એમ કહે છે મારી નિયામક શક્તિ છે કંટ્રોલિંગ પાવર છે જીવ પ્રાણી માત્રનું નિયમન હું કરું છું જગતને ધારણ કરવાનું કામ હું કરું છું દાદા ખાચરના દરબારમાં ભગવાન શ્રીહરી બેઠા છે અને મહારાજને પાર્ષદોએ વાત કરી મહારાજ દાદા ખાચરના બાપુજી એભલ બાપુ હમણાં અઠવાડિયાથી દરબાર ગઢની બહાર નીકળી નથી શકતા મહારાજને થયું વળી એવું શું છે કે બાપુ દરબારગઢની ડેલાની બહાર ન નીકળી શકે પાર્ષદો એ માંડીને વાત કરી મહારાજ કે બાપુ નીકળ્યા હશે ગામનો કોઈ એ રસ્તામાં બેઠેલો બાપુ એને તુકારો કર્યો આખલાને અને બાપુ એની સામે લાલ લાંક કરીને એ આખલાને બાપુ સાથે આટી પડી એટલે એભલ બાપુને જોતાની સાથે માથું નીચું કરી અને એક આખલો એવો પાછળ દોડ્યો એક બે વખત એટલે બાપુ ને ધાક પેસી ગઈ છે કે આખલો મને મારી જ નાખશે અને આખલો પણ એવો સાવધાન થઈને બેઠો છે કે બાપુ નીકળે એટલી વાર આ આખલાના ઝપેટ ઝપાટામાં જે ચડ્યા હોય ને એને જ ખબર હોય બીજાને ખબર ન પડે આ દેશી ભાષાની વાત માણસો સમજી શકે કંડારીમાં બહુ વર્ષો પહેલા એક આખલો હતો આખું ગામ ડરે એની આંખો એનું માથું એવું હવે લોકોને આખલાની વાત ને હવે આતંકવાદની વાત આવે તો કંઈક ખબર પડે એભલ બાપુ એવા ડરી ગયા છે મહારાજને માંડીને વાત કરી મહારાજે બાપુને બોલાવ્યા બાપુ કેમ બાર જતા નથી બાપુ ઢીલા પડી ગયા બધી વાત કરી મહારાજ કે ચાલો અમે તમારી સાથે આવીએ અરે અરે મહારાજ આ તો મૂંગું પ્રાણી મારી નાખે એને થોડી ખબર તમે ભગવાન છો શ્રીજી મહારાજ હસ્યા એભલ બાપુ ભૂલી ગયા આખલાને ભલે ખબર નથી કે અમે ભગવાન છીએ પણ તમને તો ખબર છે ને અમે ભગવાન છીએ એ ભલ બાપુ કઈ બોલી ન શક્યા ચાલો બાપુ અમારી સાથે બાપુ તો થર થર ધ્રુજવા લાગ્યા મહારાજ કે ધ્રુજો શું કામ અમે આગળ ચાલશું બસ તમે પાછળ ચાલો થોડી હિંમત આવી મહારાજ આગળ બાપુ પાછળ ડેલો ખોલો બહાર નીકળ્યા હવે તો બાપુનો એક એક પગલ પગલું કેવું થઈ ગયું છે આમ ચારે બાજુ જોયો હમણાં આવ્યો આ બાજુથી થયો અને એ આખલા તો એવા હતા જૂના સમયના હા મારી નાખતા વર્ષો પહેલા આપણા ગુરુજી વાત કરતા વડતાલમાં એક આખલો ને પૂજારી બિચારા સારા ભલા બ્રાહ્મણ થાળ લઈને જતા હશે ને રસ્તામાં બેઠેલો ને થોડું એને કઈક ગમે તે કર્યું એને ટૂંકમાં કાઢવા માટે કઈ પથ્થર માર્યો કે લાકડી મારી ગમે તે લાલ આંખો કરી પગ પછાડ્યો ગમે તે કર્યું અને એની એવી આટી પડી ગઈ કે બ્રાહ્મણને ને ઝપાટામાં લીધો છાતી ઉપર માથાને પગ મારીને મારી નાખ્યો એભલ બાપુ ડરે એમાં પેલો આખલો સામેથી દોડતો દોડતો આવ્યો હા ધર્મરાજા ઉપર બેઠા નહોતા ખાલી બસ આટલું જ હતું એનું પ્રાણી છે ને ધર્મરાજા ઉપર નહોતા નીચું માથું કરી સીધો એવો માથે આવ્યો એભલ બાપુ તો રાડ નાખી ગયા પણ ભગવાન શ્રીરે બે હાથામાં રાખ્યા આખલો ચોટી ગયો મારે એ કેવું છે આપણે ભૂલી જઈએ છીએ એ ભલ બાપુ જેમ ભૂલી ગયા ને મહારાજને કીધું મહારાજ એ મૂંગું પ્રાણી મારી નાખે રહેવા દો મહારાજ રેવા દો મહારાજ એની સાથે આપણે નથી કઈ કરવું અરે દરબાર તમે કેમ ભૂલી જાઓ છો આખલાને ખબર નથી પણ તમને તો ખબર છે ને તમે તો જાણો છો ને ઓરડાના પદમાં આપણે દરરોજ ગાઈએ છીએ ને એ મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે શક્તિ ગુણે કરી અભિરામ જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સહુને વસ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન જીવ ઈશ્વર અને માયા બ્રહ્મ તત્વ સુધી અક્ષર તત્વ સુધી કંટ્રોલિંગ પાવર એક જ વ્યક્તિના હાથમાં છે ભગવાનના હાથમાં બસ ઉર્દુના કોઈ સાયરે બહુ સરસ લખ્યું છે માતા માતા પિતા પિતા માટે કે દુનિયાના દરેક એવું ઈચ્છે છે કે અમે કહીએ એટલું જ અમારા બાળકો કરે અમે ના પાડીએ ન કરવા જોઈએ માતા પિતાને પ્રેમ હોવો જોઈએ ઉઠા કે હાથો સે ઇસે લહેરો પે રખદો उठा के अपने हाथों से इसे लहरों पे रख दो ए दिया तूफानों से आंखें मिलाना सीख जाएगा अगर डाटोगे समझो छो अगर डाटोगे तो बच्चा बहना सिखान बहना बताना सीख जाएगा नियमन शक्ति एक पुरुषोत्तम नारायण ने जे कई छे महाराज ने लीधे जे? जे कहीं कई थाय તો આપણને એમ થાય બગડે છે એમાં પણ ઠાકોરજીની કંઈક લીલા છે કંઈ નુકસાન થાય છે અને એમાં પણ મહારાજની ઈચ્છા કંઈક સારી છે તમે ચાલો કલ્પના કરો આપણે બધા બેઠા છીએ બ્રિજેશ ભગત શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર મૃત્યુ ન મૂક્યું હોત અને આ પૃથ્વી ઉપર એક જ ઘરમાં આઠસો વર્ષનો માણસ ધોળી દાઢી હોત ઊભો થઈ ન શકતો હોત ઝાડા પર પેશાબ એક જ ઘરમાં આઠસો વર્ષનો માણસ સાતસો વર્ષનો માણસ છસો વર્ષ નો માણસ સાંભળજો પાંચસો વર્ષ નો માણસ ચારસો વર્ષનો માણસ પચાસ વર્ષનો પાંચ વર્ષ આ સો વર્ષ છે તો એ વૃદ્ધાશ્રમ ઉભરાય છે ભગવાને જે કર્યું છે સારું કર્યું છે આમ જુઓ તો ઝાડના જૂના પાન ખરે છે ને એ આપણને એમ લાગે છે પાન ખર છે પણ ખરેખર પાનખર નથી એ નવા પાન આવવાની તૈયારી છે એટલે આમ તો શ્રદ્ધાંજલિની નોટ્સમાં એવું જ લખાય કે અમારા ઘરમાં બરાબર બહુ મોટી ખોટ પડી છે પણ દેશી ભાષામાં કેવું હોય તો ઝાડ પડે તો જ જગ્યા થાય ને મહારાજની લીલા છે જે કંઈ થાય છે શ્રીજી મહારાજે હાથ દાડે આપેલો આકરો ચોટી ગયો હવે ભલ બાપુને વિશ્વાસ આવ્યા તો મહારાજ છે સમર્થ છે મહારાજ આગળ અવળા પગે પેલો આખલો પાછળ પાછળ ચાલ્યા કરે આમ ધક્કો મારતા મારતા શ્રીજી મહારાજ ગઢપુર ગામની ભાગોળ સુધી લઈ ગયા અને એક હાંકલો માર્યો પેલો આખલો એવો ભાગ્યો એવો ભાગ્યો એવો ભાગ્યો મહારાજ બાપુ સામે જોઈને હસવા લાગ્યા બાપુ હવે ક્યારેય પણ ગઢપુર ગામ નહીં ગઢપુર ગામની આસપાસના ગામમાં પણ આખલો પગ નહીં મૂકી શકે તમે જાઓ નિર્ભય થઈ ગયા મહારાજની આ લીલા એ મારે સમજાવી નથી મારે એ સમજાવવું છે કે એભલ બાપુની વાત હોય આમાં ગરુડજી જેવા પાર્ષદોની વાત હોય પણ અખંડ ભગવાનના ઐશ્વર્યનું અનુસંધાન અખંડ મહારાજનું જ કરતા પણ છે એનું અનુસંધાન અખંડ જે કંઈ થઈ રહ્યું છે ભગવાનની ઈચ્છાથી જ થઈ રહ્યું છે આ અનુસંધાન ભગવાનના મનુષ્ય ચરિત્રને જોનારા ભક્તો અને સંતો ભૂલી જાય છે આ ભગવાનની માયા છે સમય આવે ત્યારે જાય છે છે આ ભગવાનની માયા કઈ માયા આજના દેવસે પ્રભુ બસ એક જ પ્રાર્થના એ તારું કરતા પણ અખંડ થાય વચનામૃત પ્રથમ નું સત્યાવીસમું મહારાજ એમ કહે આ પૃથ્વી આકાશમાં અધ્ધર રહી છે આકાશમાંથી ભગવાનની ઈચ્છાથી વરસાદ વરસે છે તમે વિચાર તો કરો આ ભગવાનને કેવી સિસ્ટમ કેટલું બધું પાણી કેટલું બધું પાણી અને પાછું કોઈ દિવસ મિસ્ટેક વગર સરસ મજાના ટીપા ટીપા પડે એક સાથે પડે તો હિમાલય જેવું જ થઈ જાય કેદારનાથમાં થયું હતું ને જો ન્યૂજર્સીમાં પડે તો એક વખતમાં ન્યૂજર્સી શિકાગોમાં પડે તો શિકાગો કેદારનાથમાં પડ્યું ને આ ફાઇટું ને તમે જોવો છો ને કેવી લીલા એને કરી છે તમે વિચારો તો કોનું ઐશ્વર્ય છે હમણાં બહુ સરસ એક અંગ્રેજી પુસ્તક વાંચતો જો એમાં એક બહુ એને સરસ વાત લખી કે જન્મ પહેલા માણસને જેણે જન્મ આપ્યો છે માતાના ગર્ભમાં જેને જીવન સાચવ્યું છે એ જ માણસ જન્મ્યા પછી ભૂલી જાય છે કે આવા કપરા કાળમાં પણ ભગવાને મારી રક્ષા કરી તો હવે તો એ રક્ષા કરશે જ ને પણ જેમ જેમ એ માણસ મોટો થાય છે છે ને દૂર થતો જાય તારા અંતરમાં દેખ વિચારે અજ્ઞાની બનતો જાય છે આમ આપણને લાગે જ્ઞાની પણ જગતનું જ્ઞાન જેટલું આવતું જાય ને એટલું ભગવાનનું જ્ઞાન દૂર થતું જાય છે સાચું જ્ઞાન તો એક પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું જ જ્ઞાન છે જ્ઞાની તેને જે કહીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે એ વિના બકવાદ બીજો તે જાણો મોટું ધ્યાન છે સાચું જ્ઞાન ભગવાનના ઐશ્વર્યનું જ્ઞાન સાચું જ્ઞાન મહારાજના મહિમાનું જ્ઞાન સાચું જ્ઞાન ભગવાન ને ભગવાનના સંતોના અખંડ મહિમાનું જ્ઞાન એટલે તો ગુણાતાનંદ સ્વામી કહે ભગવાન ભગવાનને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી ભગવાનની અનંત શક્તિ છે સાધુ ની અનંત શક્તિ છે જેવો ભગવાનનો મહિમા છે એવો ભગવાનના નો મહિમા છે ગુરુજીની સાથે રહીએ છીએ એવું કંઈક વાર જોવા મળે કંઈક વાર જોવા મળે મારા જીવનમાં મેં મારી આંખે જોયેલી ઘટના કહું છું અમે કેદારનાથ ગયા કદાચ નિષ્કામ સમય હતા જોડે સંતો અહીંયા હતા આપણા મંડળના ચાલીસે ચાલીસ લગભગ બધા સંતો હાજર હતા દસ જેટલા હરિભક્તો હતા બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમનોત્રી ચાર ધામની હિમાલયની યાત્રા હતી કેદારનાથથી અમે પાછા આવ્યા કેટલા સંતો બીમાર થયા કેમ કે યાત્રામાં તો એવું જ હોય બીજે દિવસે યમનોત્રી જવાનું યમનોત્રી જે ગયા હશે એને ખબર યમનોત્રીનો રસ્તો સાંકડો એમાં ઉપર જનારી નીચે આવનારી સંખ્યા બહુ મોટી ત્રણ લાખ કરતાં વધારે માણસો આગલે દિવસે એક બસ ખીણમાં પડી ગયેલી અને એમાં ઉપર જનારા નીચે આવનારા એમાં ડોલીથી આવનારા ઘોડા પેલા ગધેડા કહેવાય ને હિમાલયના આમ તો ઘોડા નામ જ છે એનું બેસે ઉપર એ દુઃખી અને ના બેસે એ દુઃખી ના બેસીને એમ થાય ઘોડો લીધો તો હારું અને ઘોડો લીધો એના હાડકા બડકા છૂટા પડી જાય અમે કેદારનાથ ગયા તો પચાસ ઘોડા લીધેલા કેટલા ઘોડા શબ્દ સારો છે એટલે વાપરું છું તમે એનો અનુવાદ કરતા જજો એ હિમાલયના નીચા દેખાવડા ઘોડા પચાસ બધા સંતો કે આ સોળ કે નવ કિલોમીટર ચાલવાનું કેવી રીતે ચલાય હિમાલય ઉપર ઓછા ઓક્સિજનમાં એટલે લીધા પચાસ ઘોડા પણ ઉપર ચડતા ચડતા લગભગ પિસ્તાલીસ જણાએ છોડી દીધા કે આના 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 બેસી જવું જવું સારું 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 ન પગે ચાલીને એવા ઉપર જનારા નીચે આવનારા ડોલીથી જનારા પગેથી ચાલનારા એટલા બધા માણસોની ભીડ એમાં વરસાદ ચાલુ થયો રેનકોટ ઓઢી ઓઢીને જવું પડે નીચે ઊંડી ખાય બધા સંતો વેરવિખેર થઈ ગયા છૂટા પડી ગયા અમે બધા સંતો થોડા વેલા પહોંચ્યા ઉપર જઈને એટલા થરથર ધ્રુજીએ એક તો ઠંડી એમાં વરસાદમાં પલળેલા ને એમાં ચાલીને થાકેલા ને એમાં થોડા ઘણા બીમાર બધા સંતો એક નિર્ણય કરી નાખ્યો ઉપર જે આવો વરસાદ કાળું ડિબાંગ વાતાવરણ આપણને લાગે કે હિમાલય ફાટશે આ પર્વતની શિલાઓ નીચે પડશે આકાશ હમણાં ફાટશે શું થશે બધા સંતોએ નક્કી કર્યું કે આપણે આમે હવે યમનોત્રી સુધી દર્શન તો થઈ ગયા હવે નાહવું નથી અહીંથી પાછા વળી જઈએ પણ એકાબીજા સંતો રાહ જોતા બધા ભેગા થઈ જાય એમાં ગુરુજી પણ આવ્યા બધા સંતો ગુરુજી કીધું આટલે સુધી આપણે છીએ ફરી વાર કે ન મળે નાહવાનું છે જ એવા ઢીલા પડી ગયા એવા ઢીલા પડી ગયા સંતો બે સંતોએ રિક્વેસ્ટ કરી ગુરુજી સંતો બીમાર છે અને આટલી બધી ઠંડી છે વરસાદ પડે છે સંતો બીમાર થશે તો બહુ આપણી હજી બે દિવસ ત્રણ ચાર દિવસની યાત્રા છે ગુજરાત સુધી પહોંચવું છે ત્યારે ગુરુજીએ શું કીધું ખબર કે શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણિ રૂપે અહીંયા આવ્યા હશે એ તપ કરીને આવ્યા હશે અને મહારાજે યમનોત્રીમાં સ્નાન કેટલા દિવસ સુધી મહારાજે કર્યું છે આ પ્રસાદીનો કુંડ આ પ્રસાદીનું સ્થાન આપણે કઈ ફરવા થોડા એવા છીએ અહીંયા જોવા થોડા એવા છીએ આપણે એકાદ ડૂબકી મારશું તો આપણને ખબર તો પડશે કે નીલકંઠ વર્ણીએ અગિયાર વર્ષની ઉંમર આ હિમાલય ઉપર આવીને એક કપડાં ઉપર આપણા જેવા તો કોઈ સાધનો સુવિધાઓ રેનકોટ બસ ગાડી નાસ્તાના ડબ્બાના ડબ્બા આવું તો કંઈ હતું નહીં પણ ગુરુજીને ખ્યાલ આવી ગયો નથી ગુરુજી કે બધા ધૂન કરો મહારાજને પ્રાર્થના કરીએ વાતાવરણ સારું થશે શબ્દ સાંભળજો જે સંતો હતા એને જોયેલું છે અમે જોયેલું છે મહારાજને પ્રાર્થના કરો મહારાજ વાતાવરણ કંઈક સારું કરે અમે ધૂન થોડી વાર કરી આખું વાતાવરણ થઈ ગયું જ્યાં ઊભું ન રહી શકાય એવું ઠંડુ કાતિલ ઠંડી વાતાવરણ હતી ચારે બાજુ વાદળ છવાયેલા હતા વરસાદ પડતો હતો સૂર્ય માથે આવ્યો તાપ નીકળ્યો કોઈકને ઘણી વાર એવું લાગે આ સંતો પરચાની વાતો કરે છે કોઈકને ક્યારેક એવું લાગે આ સંતો પોતાના ગુરુઓના મહિમાની વાતો કરે છે હું ગુરુના મહિમાની નહીં પણ જે ભગવાનને ધારીને હૃદયમાં બેઠા છે ને એવા સાધુના મહિમાની વાતો હમણાં ફ્લોરિડામાં હતા એટલે બહુ સરસ એક વિષય હું ઘણા દિવસથી વાંચતો એના ઉપર મેં ત્યાં કથા કરી કે આપણા શાસ્ત્રોમાં લગભગ વાતો આપણે સાંભળીએ છીએ કે પ્રેમથી ભગવાનની સેવા કરો પ્રેમથી ભગવાનની ભક્તિ કરો ભાવથી ભગવાનની ભક્તિ કરો મેં કીધું આના કરતા આગળ કંઈ છે જ નહીં છે પ્રેમથી સેવા કર્યા પછી ભાવથી સેવા કર્યા પછી ભગવાનને પ્રગટ માનીને સેવો આ બહુ મોટી વાત છે એના કરતાં આગળની વાત છે એકલો પ્રેમ પણ એના કરતાં ભગવાનમાં પ્રગટપણું એ જમતા નથી છતાં જમે છે એ બોલતા નથી છતાં બોલે છે એ સૂતા નથી છતાં સુવે છે પ્રગટ ભાવ કેવો હોય તમને વિડીયો બતાવીશ ક્યારેક આપણે પ્રેઝન્ટેશન ચાલુ કર્યા છે ને બધા આ લખજો તમે કથા હા હવે તો પ્રેક્ટિકલ ઉપર જ આપણે ભાર આપવો છે એક દિવસ ઘનશ્યામ ભગતનો ફોન આવ્યો સ્વામી બેઠા છે એટલે કહું એમણે વાત કરી કે સ્વામી આ લખવાનું ચાલુ કર્યું ને હવે આ કથાની આખી અસર જુદી દેખાય છે આ લખવાનું જ્યારથી ચાલુ કર્યું ને એમણે પણ લખવાનું ચાલુ કર્યું ત્યારથી કથાની અસર જ જુદી દેખાય છે પ્રેમથી સેવા કરીએ સાચી વાત છે પણ એની સાથે સાથે પ્રગટ માનીને સેવીએ મેં વાત કરી યોગેશભાઈ રાણપરી આપણા ગુરુજીના ખૂબ હેતવાળા ડોક્ટર યોગેશભાઈ એના બાપુજી ભગવાન દાદા પણ સભામાં બેઠા હતા ઘણા બધા ડોક્ટરો ફાર્મસિસ્ટ બધા સારા હરિભક્તો બેઠા હતા બધી સભા પૂરી થઈ બીજે દિવસે દાદાએ મને કીધું બીજે દિવસે તમે બાર જતા આખો દિવસ બાર હતા રાત્રે બહુ મોડા મળ્યા ત્યારે દાદાએ મને કીધું વચ્ચે ક્યાં ડિસ્ટર્બ કરું એમણે પોતાના અનુભવની એક વાત કરી ત્યારે આપણને લાગે ત્યારે આપણને થાય કે જે જીવ શ્રદ્ધા રાખે છે ભગવાન ને પ્રગટ માને છે એના માટે પુરુષોત્તમ નારાયણ હાજર કેવરાશું આપણે ભગવાન ને ભગવાનના સંત એનો મહિમા ભગવાન ને ભગવાનના ભક્ત એનો મહિમા જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ ભગવાનનું ઐશ્વર્ય જેવું મહાન છે એવું ભગવાનના સંત અને ભક્તનું ઐશ્વર્ય છે નરસિંહ મહેતાના દાખલા કેવા છે કેવા દાખલા છે એના પિતાજીનું શ્રાદ્ધ હોય ને મહેતાજી બહાર જાય ને ભગવાન શ્રી કૃષ્ણ આવે ઘીના ડબ્બે ડબ્બા સોનાની થાળી સોનાના વાટકા સોનાની ચમચી ઉતરે આજના માણસો પાછા કે સ્વામી અમે તો આવું થાય અમને અનુભવમાં તો માનીએ આ સોનાની થાળી રેવા દે પાછો આપે ખરો આવું થાય તો એટલે ભગવાન કરતા જ નથી ભગવાનને ખબર છે કે આ તો સોનાનો ભગત છે મારો ભગત એ ભગવાનજી દાદા એવી વાત કરી આપણને એમ થાય કે શું મહારાજનું પ્રગટપણું છે ભગવાન કેવા અત્યારે હાજરા હજુર છે વિશ્વાસ આપણો નબળો છે ભરોસો આપણો નબળો છે આ ભરોસો જે જાગવો ને એટલા માટે ભરોસા જેવી બીજી કોઈ ભક્તિ નથી ભરોસો એ જ સાચી ભક્તિ છે ભરોસા વિનાની હજાર માળા અને ભરોસા સાથેની એક માળા એક માળા વધી જાય એમાં ભરોસો છે ભગવાનનો શ્રીજી મહારાજ એમ કહે છે મારી આવી અનંત અપાર શક્તિ છે ખૂબ સુંદર આ પ્રસંગ છે આપણે વાંચતા જઈએ જેમ અંતઃકરણ એક હોવા છતાં પ્રવૃત્તિ ભેદથી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એમ તેના ચાર નામ કહેવાય છે અને જેમ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો મુખ્ય કહેવાય છે તે પ્રત્યેકના વિષયો અનેક પ્રકારના રહ્યા છે તે રીતે જ અંતઃકરણ અને ઇન્દ્રિયોથી જીવ અલગ છે અને તે અનંત છે અને તે અણુ હોવા છતાં જ્ઞાનમયી શક્તિથી નખથી શિકા પર્યંત સમગ્ર શરીરમાં વ્યાપીને રહે છે તે રીતે જ હું પણ જળ અને ચેતન સર્વથી અલગ છું છતાં અનંત કોટી બ્રહ્માંડોમાં સહુમાં વ્યાપીને રહ્યો છું ભગવાન કણ કણમાં છે આપણા ગુરુજીના સૂત્રો સર્વોપરી એક મારો મહારાજ જ છે હે હરી ઢુકડા આ સૂત્રો છે એવું ગુરુજીનું સૂત્ર છે અણુ પરમાણુમાં મોટા સત્પુરુષો અનુભવ કરતા હોય હા ગુણાતાનંદ સ્વામી વાતોમાં એમ કહે કે આપતકાળ આવે ને ત્યારે સૂકા ઘાસને દંડવત કરજો તો એમાંથી પણ પ્રગટ થઈને ભગવાન સ્વામિનારાયણ તમારી રક્ષા કરશે એ ગુણાચિતંદ સ્વામીને સૂકા ઘાસમાં પણ ભગવાન દેખાતા પિતાએ હરિણા કશિપે પૂછ્યું બોલ તારો ભગવાન ક્યાં છે બોલ તારો નારાયણ ક્યાં છે તમે વિચારો પિતા સામે ખડગળને ઉભો છે એક નાનો કુમળી ઉંમરનો બાળક છે પાંચ વર્ષની ઉંમર હાથમાં ખડગ છે ત્રણ લોક જેનાથી ધ્રુજે છે આવો ક્રૂર માણસ આજે મારવા તૈયાર થયો છે પણ એ પ્રહલાદ જરાય પણ ચડાયમાન થયા વિના પિતાને એમ કે પિતાજી ક્યાં નથી ક્યાં છે એમ નહીં શું કીધું શું કીધું ક્રોધ હતો સાથે મમતા હતી હિરણ્ય કશીપોએ રાડ નાખીને પૂછ્યું આ થાંભલામાં છે ખબર છે ને જાણો છો ને પ્રહલાદ કે હા થાંભલામાં પણ છે પ્રહલાદ જેવી આસ્તિકતા હોય ને એને થાંભલામાં પણ ભગવાન દેખાય સાંભળજો પ્રહલાદ જેવી આસ્તિકતા હોય અને જીવનું હૃદય થયું હોય નાસ્તિક ભાવથી ગયું હોય તેને ભગવાનમાં પણ થાંભલો દેખાય અણુ પરમાણુમાં મારો મહારાજ છે અખંડ આ અનુસંધાન રહેવું એ અઘરું છે એટલે આ રોજ કથા સાંભળવાની રોજ આ કથા વિચારવાની ગુજરાતીનું પ્રસિદ્ધ ભજન છે કદાચ તમે સાંભળ્યું હશે એ અણુમાં આખો વડ સંકેલ્યો એના ઊંડા મોરાર જેના આંતર એકેમ ઘડિયા સૃષ્ટિના સર્જણ હાર એવી તારી કળા અપરમ પાર કળા અપરમ પાર એ હારે માં પહોંચે નહીં રે વિચાર એવી તારી કળા અપરમ પાર જે અણુ અણુ માં ઈશ્વર તારો ભાસે છે ભણકાર જે અંગ્રેજીના કોઈ કવિએ બહુ સરસ કવિતા લખી છે કે પ્રભુ આકાશમાં થતી વીજળી એ વીજળી નહીં તારી સિગ્નેચર છે ગુણવંત શાહે દસ વર્ષ પહેલાં બે હજાર એકમાં જ્યારે ભૂકંપ થયો ત્યારે બહુ સરસ એક લેખ લખેલો મને હજી શબ્દો યાદ છે કે ભગવાન ધરતીને એટલા માટે હલાવે છે ભગવાન ધરતીને એટલા માટે હલાવે છે કે માણસ ભગવાનને ભૂલીને ભગવાનના વચનને ભૂલીને કુકર્મ અને કુત્સિત માર્ગે જ્યારે આગળ વધે છે ને ત્યારે ભગવાન પોતાનો ભાસ કરાવવા માટે થોડી ધરતી હલાવે છે ત્યારે માણસને ખબર પડે છે કે આ ધરતીના માલિક આપણે નહીં બોલો તમારું સરસ મજાનું અજયભાઈ ઘર હોય એમાં બહુ મોટું ફાર્મ તમે બનાવ્યું હોય અને ફાર્મમાં ગમે તે માણસો ફરવા આવવા દેતા હો તમે અને પછી બધા આપણા લોયાધામના યુવાનો ફરવા આવ્યા હોય એકવાર આવે બે વાર આવે ત્રણ વાર આવે અને પછી ગમે તેમ બગાડ કરે આગુ પાછું કરે પછી ક્યારેક તમે લાલ આંખ કરો દરવાજો બંધ કરી દો કૂતરો છૂટો મૂકી દો સમજી તમે ભગવાનની બનાવેલી આ પૃથ્વીને પૃથ્વી ઉપર રહીને ભગવાનને ભૂલી જાય ભગવાનની આજ્ઞાને છોડી દે ત્યાર પછી ભગવાન ક્યારેક પૃથ્વીને એની લીલા છે અરે મહારાજ નું અંતર્યામી પણ ગજબનું છે આ ભગવાનનું ઐશ્વર્ય ભગવાનની શક્તિ શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા નીકળ્યા છે મહારાજની સાથે દરબારો છે વડતાલથી ગઢપુર તરફ જાય છે અને રસ્તામાં ગાંફ નામનું ગામ આવ્યું ભાગોળમાં ગોવિંદ ભગત મહારાજને ભેગા થયા અરે મહારાજ આજના રૂડા દિવસે તમારા દર્શન થાય સામે ચાલીને ગામની ભાગોળ સુધી પધારો મહારાજ અમારા ઘરને પાવન કરો પ્રાર્થના કરી મહારાજે કહ્યું કે ગોવિંદ અમારે આગળ જવું છે રેવા દે ખૂબ આગ્રહ કર્યો રડવા લાગ્યો ભોળો ભગત ભગત ભલો ગાંડો 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 પ્રેમ 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 ગુરુજી ભક્તિ એટલે આવો મહારાજ કે ગોવિંદ બસ મારા દર્શન તને થઈ ગયા એમાં બધું આવી ગયું રેવા દે ના મહારાજ ઘરે પધારો ને પધારો મારા ઘરને એકવાર પાવન તમે દાદા ખાચરને ત્યાં સુરા ખાચરને ત્યાં અલૈયા ખાચરને ત્યાં માચા ખાચરને ત્યાં પર્વતભાઈ ને ત્યાં ઝીણાભાઈ ને ત્યાં જાઓ અમારા જેવા ગરીબનો શું વાક મહારાજ કે ચાલો ગોવિંદ આગળ સંતો ભક્તો પાછળ ઘરના આંગણામાં આવી નાખ્યા સરસ મજાના ચાકળા પાથરી દીધા ઓછાડ ગાદી તકિયા બધું મૂકી દીધું મહારાજ બિરાજમાન થયા આસપાસ સંતોને પારસોદો બિરાજમાન થયા મોટો ચોક જૂના સમયમાં ચોક હતા ઘરની બહાર મોટો ચોક આખે આખો ભરાઈ ગયો પણ ગોવિંદના ઘરવાળા છે ને અંદર લાલ પીળા થાય બેઠા બેઠા ઘરમાં ઉત્તર દક્ષિણ જેવું હશે એને થયું મારા બેટા આવ્યા કોણા મને પૂછ્યા વગર લઈ આવો કોઈ ઘરમાં ઈ બરાબર ઠાકોરીઓ વીછી હોય ને ચાર પાંચ વાર પૂછડે કોઈ કડ્યા હોય ને કેવો ચીડાયેલો હોય આમ બરાબર હા ચૂલો ચાલુ હતો ચૂલો એ ચાલુ મગજમાં એ ચૂલો ચાલુ થયો ગોવિંદે બધા મહારાજને સંતોને બધાને બેસાડી મહારાજને પ્રાર્થના કરી મહારાજ ઠાકોરજી જમાડજો ને મહારાજ કે સારું ગોવિંદ જમીને જશો અને ઘરમાં આવ્યો અને આવીને અંદર કહે કે જો આ મારા મહારાજ સંતો ભક્તો આવ્યા છે શિરોન પૂરી બનાવ બોલ શું શું લાવું અને ઘરવાળાનું મગજ તો ગયેલું લાકડા સળગતા સળગ સળગતું લાકડું હાથમાં લીધું મારો પીટ્યો પૂછ્યા વગર ગમે ત્યારે ગમે તેને તેડી લાવે અમે કયા વેતરું કરવા બેઠા છીએ સળગતું પેલું લાકડું એ લઈને મારવા દોડી હવે ઘરમાં કેવું હશે અને ગોવિંદ ભાગે કઈ બાજુ કારણ કે બહાર જાય તો આબરૂ ના કાકરા થાય અને ઘરમાં ઘરમાં રહે તો આ તો ઝીકી દે આ તો જળ પ્રાણી એટલે ગોવિંદે એક બે પ્રદક્ષિણા કરી પણ વધારે પછી ચાલુ ને હિંમત ચાલુ આના કરતા મહારાજ સારા ત્યાં આબરૂ જાય તો આ તો એવો હાફતો આપતો મરણિયો થઈને બહાર નીકળી ગયો એટલે આ બાય માણસ એટલી તો શરમ રાખે આવે કે આટલા બધા માણસો આ દરબારો મોટા માણસો એની વચ્ચે આમ થોડું કરાય એટલે એ પછી દરવાજાની બહાર ન નીકળી એ અંદર ને ગોવિંદ હાફતો આપતો બહાર ચહેરો લાલ ઘૂમ થઈ ગયો છે શ્વાસ ચડી ગયો છે મહારાજ હસતા હસતા કે ગોવિંદ તૈયારી થઈ ગઈ રસોઈ રસોઈ તૈયારી થઈ ગઈ સુરા ખાચર સોમલા ખાચર બધા કાનો કાન સાંભળે આ ઘરની લીલા અંદરની ની હા મહારાજ પણ મુખ આડો રૂમાલ આપી હશે મહારાજ કે ભારે થઈ છે ગોવિંદ હા ગોવિંદ શું કે રસોઈ થઈ ગઈ મહારાજ કે ગોવિંદ કંઈ બોલી ન શક્યો એની આંખમાંથી આંસુ પડવા લાગ્યા હૃદયમાં મહારાજને જમાડવાની ઈચ્છા છે પણ ઘરની દશા કંઈક આવી છે શ્રીજી મહારાજ ગોવિંદ કે બેસ નીચે બેસ મહારાજ ઊભા થયા અને સીધા અંદર ગયા રસોડામાં ઘરવાળા બેઠા હતા એનું નામ લે લે તમે આ તો કાનજી પટેલની દીકરી કાનજી પટેલ હરજી પટેલના હરજીભાઈનું ફલાણી જગ્યાએ ખેતર હતું એ ખેતરમાં તને દરરોજ તારા બાપુજી લઈને જતા આંગળી પકડીને મહારાજ તો અંતર્યામી એશ્વર્ય વાપરું કાનજીભાઈ કાનજીભાઈના બાપુજી હરજીભાઈ એના બાપુજી ધનજીભાઈ એના બાપુજી મનજીભાઈ જૂના સમય બધાના બધું યાદ રહેતું મહારાજે સાત પેઢીનો ઇતિહાસ ઊભા ઊભા બે મિનિટમાં કહી દીધો આ તો પગમાં જ પડી ગઈ પગમાં પડી ગઈ અને મહારાજને હાથ જોડી માફી માગીને ગોવિંદની સામે જન કે અરે પિટિયા બોલતો નથી આ તારા સગાની આ તો મારા સગા છે બધા લે મહારાજને કે મહારાજ બેસો બેસો આ મુહો કેતો નથી આ તમે મારા સગા કેવો સાત પેઢીને ઓળખો છો મારા શિરો પૂરી બધું જમીન જ મહારાજ કે જમવા જવા છીએ એટલે તા લીલા કરવી પડી અમારે અમારો બિચારો ભગતハウ દુખી થઈ જાય સમજ્યા તમે મહારાજ આવું ઐશ્વર્ય વાપરતા પણ શ્રીજી મહારાજનું ઐશ્વર્ય પચાવવું એ પણ કામ છે વરજાંગ જાળિયામાં શ્રીજી મહારાજ બીમાર થયા શ્રીજી મહારાજે દેહ છોડવાનો સંકલ્પ કરી દીધેલો તેર દિવસ સુધી શ્રીજી મહારાજ એવા બીમાર એવા બીમાર અન્ન અને જળ મહારાજે છોડી દીધેલા મહારાજે આજ્ઞા કરેલી કે આ વાત અમે બીમાર છીએ કોઈને જાણ નહીં કરવાની છેવટે મૂળજી બ્રહ્મચારી ડરી ગયા નાજા જોગીયા ડરી ગયા કે હવે કેવું પડશે કોને કહીએ એક બાજુ મહારાજનો કડક હુકમ છે મુક્તાનંદ સ્વામીને તાત્કાલિક જાણ કરી મુક્તાનંદ સ્વામી રડતા રડતા મહારાજને વિનંતી કરવા લાગ્યા મહારાજ આવી લીલા ન કરો આવી લીલા ન કરો તમે મહારાજ આ ભક્તોના ઉપર દયા કરો વાત ફેલાઈ ગઈ હરિભક્તો નજીકના આસપાસ જાણે તે દર્શન કરવા આવે પણ શ્રીજી મહારાજે બીજી લીલા કરી શું લીલા કરી હવે જે હરિભક્ત મહારાજ પાસે આવીને બેસે ને એ હરિભગતના મનમાં જે વિચાર ચાલતા બધા શ્રીજી મહારાજ લાઈવ ટેલિકાસ્ટ હા લાઈવ ટેલિકાસ્ટ બધું સારું નહીં ઇન્ડિયા વાળા ભક્તો છે ને મને બહુ કહેતા ઇન્ડિયા ગયો ને મને કઈક સ્વામી અમારા મુંબઈ વાળા અનિલભાઈ મુંબઈ વાળા યોગેશભાઈ બધા કથા સાંભળતા છે યાદ કરી લો આજે કે સ્વામી ક્યારેક ક્યારેક સભામાં કેમેરો ફેરવો ને પણ હું આમ મનમાં મનમાં કહું જાહેરમાં તો કહેવાય ને આજે કહી દઉં કે કેમેરો ફેરવિયે કોના ઉપર

હરિભક્તો અમને કેવી સલાહ આપતા અમે જોયું છે ને સાંભળ્યું છે કે સ્વામી એ બધું ઈન્ડિયામાં થાય અમેરિકામાં નામ નહીં લેવાનું તમારે આ દેશ જુદો છે પણ આજે દરરોજ કથા થાય કેટલી મોટી સંખ્યામાં હરિભક્તો સાંભળે છે અમે બાર ફરવા જઈએ ને આ ફ્લોરિડા જઈએ જોર્જિયા મેકન ટેનેસી કંટકી ગયા હતા હમણાં નિષ્કામ સ્વામી ટેક્સાસ ગયા એવા એવા હરિભક્તો નવા મળે એવા નવા હરિભક્તોને મળવાનું થાય હું તમને પણ એક જ વિનંતી કરું છું કથા સાંભળો દરરોજ ન સાંભળી શકો અઠવાડિયામાં એકાદ વાર સાંભળો આ મહારાજની વાત આ શાસ્ત્રની વાત બીજાને કામ લાગે કે ન લાગે એના કરતાં જે સાંભળશે જેના મનમાં બે શબ્દ પણ સ્થિર થયા હશે ને ગુણાત્યાનંદ સ્વામી કે આ વાતો સાંભળી અને શબ્દોની હારું કરી રાખ્યું એટલે યાદ કરી રાખવા આ કેમ જો લાઈન છે ને શબ્દ ફૂલની દેખાય છે ને એમ એક બે ત્રણ વાત યાદ રાખવી ગુરુજીએ કહ્યું છે સર્વોપરી તો મારો એક મહારાજ છે વચનામૃતમાં મહારાજે કહ્યું છે આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી શ્રીજી મહારાજ બોલ્યા છે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી નિષ્કુળાનંદ સ્વામી કહ્યું છે કોઈ એટલો ગુણ લેશે કે આ સાધુ બહુ સારા છે એનું પણ અક્ષર અંતે કલ્યાણ થશે અને અક્ષરધામમાં જઈને બેસી જશે ગુણાતાનંદ સ્વામી કહ્યું છે આવા સાધુને મનમાં યાદ કરે તો મનના પાપ બળી જાય અરે મુક્તાનંદ સ્વામીએ કીધું છે પરોક્ષથી જીવનો ક્યારેક કલ્યાણ થતો ઉદ્ધાર થતો નથી પ્રગટ ઉપાસનાથી જીવનું કલ્યાણ થાય છે શબ્દો સદ્ગુરુ સંતોના નામથામ સાથે યાદ રાખે ને બસો બખ્તરિયા ગુણાતાનંદ સ્વામી કહે સાથે હોય અને કોઈને આત્મહત્યા કરવી હોય તેને ન કરવા દે કૂવામાં ન પડવા દે પડવું હોય તોય ન પડવા દે બસો બક્તરિયા જોડે છે સ્વામીની વાત સમજી શકો ને તમે આ આતંકવાદી પકડાય એ લોકોને આત્મહત્યા કરવી હોય છે પછી પણ ચારે બાજુ ઝાપતો એવો હોય ને એને ન મરવા દે ખબર છે ને બસો બખતરિયા જોડે હોય એને કુવામાં પડવું હોય તો પણ એને ન પડવા દે એમ આવા શબ્દો સાંભળ્યા હશે યાદ રાખ્યા હશે તો સ્વામી કે વિષયમાં ક્યારેક લપસણું થાય ને લપસવા જેવું થશે ને ત્યારે લપસ વિષયમાં લપસશે નહીં વિષયના ખાડામાં પડશે નહીં આ શબ્દો રૂપી બખતરિયા એને વિષયના ખાડામાં પડતા બચાવી લેશે મહેન્દ્રભાઈ એથેન્સ વાળા આપણી કથા સાંભળે છે એમના ભાઈ સુનિલભાઈ એમના ભાઈ ભરતભાઈ મેળવવાળા શિકાગો આ બધો પરિવાર કથા સાંભળે છે મહેન્દ્રભાઈ ઓહાયોમાં એથેન્સમાં રહી છે એમના જમાઈ હિમાંશુ કુમાર ફ્લોરિડામાં રહી છે અમે હમણાં મળ્યા એણે મને એક વાત કરી મને કે એક સ્વામી હું કથા તો સાંભળી નથી શકતો આપણે જે એટલે પૂછીએ ને ભગત કથા સાંભળો છો એમને દરરોજ રાત્રે મોડે સુધી જોબ હોય પણ મને ઈચ્છા બહુ થાય છે કથાએ સાંભળવી છે એટલા માટે ટૂંકમાં વાત કરું છું એમ કે મારા પપ્પા એટલે મહેન્દ્રભાઈ એમના સસરા પપ્પા જ કે ને સસરાને મારા પપ્પા એ કથા જ્યારથી સાંભળતા થયા ત્યારથી એના જીવનમાં કેટલા ચેન્જ કેટલા પરિવર્તન એનું બોલવાનું બદલાઈ ગયું એનો સ્વભાવ બદલાઈ ગયો એનું જીવન બદલાઈ ગયું સ્વામી મેં એને જે અનુભવ કર્યા તેવા બે ત્રણ દાખલાની વાત કરી આ કથાથી થાય કોનાથી થાય જયભાઈ કોનાથી થાય કથા સાંભળતા નથી આપણા ગુરુજી સંતોના અતિશય હેતવાળા છે પણ એને ખબર છે કે મારા સસરા અને મારા સાસુ બા બાપુજી દરરોજ કથા સાંભળે છે બા ચાલુ કરી દે એટલે બા સાંભળતા એટલે હવે પપ્પા સાંભળતા થઈ ગયા અને આ કથાને લીધે એની વાણી આખી બદલી ગઈ એનો સ્વભાવ આખો બદલી ગયો એનું જીવન આખું બદલી ગયું વાલા ભક્તો કથા એ ઉદ્ધાર થવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ્તો છે વચનામૃતમાં મહારાજ કે ઉત્કૃષ્ટ ગુણ આવ્યાનું કારણ ભગવાનની કથા વાર્તામાં પ્રીતિ છે જેને કથા વાર્તામાં પ્રીતિ એમાં જ ઉત્કૃષ્ટ એટલે કે સારા ગુણ આવે છે કથા સાંભળો જ્યારે ટાઈમ મળે આપણે તો કેવું સારું કર્યું છે હવે દરરોજ કથા ન સાંભળી શકે તો આપણે ટૂંકો રસ્તો પેલો બે મિનિટનો વિડીયો મોકલી દઈએ છીએ દરરોજ ગુરુજીની એકદમ સારમાં સાર વાત ગોતી શોધી વિડીયોની ક્લિપ કટ કરી અને ટાઇટલ આપી પાછી અને બે જ મિનિટનો વિડીયો મોકલીએ છીએ તમે ક્યારેય સાંભળો વિડીયો કેટલાય સાંભળો ઊંચી આંગળી કરો છી આસિદ ભગત તમે નથી સાંભળતા ઊંચી આગળ કરો તો બે જ મિનિટનો નો વિડીયો હા એ એક વાર બે વાર તમે સાંભળશો ને તો આ એક કલાકની કથામાં જેટલું વિટામિન મળી રહે છે ને એટલું એના કરતાં વધારે મળી રહેશે એના કરતાં વધારે મળી રહેશે મોટા પુરુષની ટૂંકમાં બ્રહ્મનિષ્ઠ કોઈ ભગવાનના સદગુરુ સંત છે એના મુખે શાસ્ત્રની પ્રગટ થયેલી વાત શાસ્ત્રના રહસ્યની સિદ્ધાંતની વાત જ્યારે તમે સાંભળશો ને ત્યારે તમારા કારણ શરીરના ભૂક્કે ભૂક્કા બોલી જશે હા અરે ગુણાતાનદ સ્વામી કે શબ્દ જેવું કોઈ બળવાન નથી કીધું સ્વામી બળિયાનો શબ્દ સાંભળે ને તો જીવ થાય એટલા માટે આપણે આ દરરોજ મહેનત કરીએ છીએ અને આપણી મહેનત સફળ છે હા પેલા અઘરું લાગતું એમ થતું કે આ કોઈ સામે બેઠા ન હોય કેમેરો ફેરવા જેવું ન હોય ને ક્યાં અમારા આશીષ ભગત નિત્ય શ્રોતા હતા પણ ભગવાનનું આ ઐશ્વર્ય આ કરતા પણ એક હરિભગતના ઘરમાં કદાચ કથા સાંભળતા હશે અમેના ઘરમાં હાજર હતા ઘનશ્યામ ભગત અમેના ઘરમાં હાજર હતા એક દુર્ઘટના ઘટી આખો પરિવાર રડે આખો પરિવાર રડે એવી દુર્ઘટના તમને કહું તમને પણ દુઃખ થાય આઘાત લાગે એવી ઘટના ઘટી અમે હતા ને ઘટી ગઈ પણ આપણી કથા સાંભળે છે ગુરુજીની કથા સાંભળે છે દૂર હોવા છતાં કથા સાંભળવાને લીધે એના હૈયામાં એટલી બધી હિંમત હતી એટલી બધી હિંમત હતી રડતા જાય વાતો કરતા જાય થઈને આપણે કહેતા જાય કે સ્વામી ઠાકોરજી જે કરે કંઈક સારા માટે જ કરતા હશે ને હરીશભાઈ જાણે છે હરીશભાઈ જાણો છો ને હરીશભાઈ હાજર હતા હરીશભાઈ બધું જાણે છે કેતા જાય હરીશભાઈ પોતાના અનુભવની એક બે વાત કરી આપણે તો આવા સમયે આશ્વાસન જ આપીએ પણ એને જે હિંમત હતી એને જે મહારાજનું કરતા પણ મહારાજનો વિશ્વાસ જે હતો ને એને જોઈને આપણને વંદન કરવાનું મન થાય આપણને એમ થાય આનું જ નામ હરિભગત સુખમાં તમને સારામાં સારું જેટપોટ લાગે ત્યારે તમે બોલો મહારાજની કૃપા આ સત્સંગ નથી કંઈ પરચો પૂરી દે ત્યારે આપણે એમ કહી મહારાજની બહુ મોટી કૃપા આ કૃપા નથી પણ જીવનમાં દુર્ઘટના ઘટે જીવનમાં કોઈક બહુ મોટી હોનારત સર્જાય જીવનમાં કંઈક બહુ મોટી આપત્તિ આવી પડે અને એ સમયમાં પણ જેને અનુભવમાં આવે કે સ્વામી આ ઠાકોરજીની બહુ મોટી કૃપા બહુ મોટી કૃપા એને જે વાત કરી બધી વાત જાહેરમાં હું યોગ્ય ન લાગે એટલે કહેતો નથી પણ એની વાત એવી હતી કે એમ કહી શકાય કે આ સત્સંગ જેને પચ્યો હોય ને એનું જીવન એવું હોય દુઃખ આવે રોગ આવે અને આપત્તિ આવે આ ત્રણ આવે ને ત્યારે જેનો જેવો સત્સંગ હોય દેખાય આવે વચનામૃતમાં મહારાજ કે આજે તો બધા ડાયા ડમરા દેખાય છે પણ જયારે આપતકાળ આવે ને ત્યારે જેની જેવી સમજણ હોય અને વૈરાગ્ય હોય દેખાય આવે આ દાદા ખાતર ઉપર શ્રીજી મહારાજ બોલ્યા થોડું આપતકાળ જેવું આવ્યું ને તો જેનું જેવું હતું બધું દેખાય આવ્યું દુખ આવે રોગ આવે અને આપત્તિ આવે અચાનક અણધારી એક્સિડેન્ટ અર્થક્વેક આતંકવાદ આ બધી આપત્તિઓ અત્યારે કેટલી ચારે બાજુ છે એવા સમયમાં પણ જેને ભગવાનમાં નિષ્ઠા ડગે નહીં ઉલટાની વધે એને અનુભવ થાય કે શ્રીજી મહારાજે આવું તો ન કર્યું ને આજે ભીખુ દાદા બપોરે હરિભક્તો વાત કરતા હતા કે સ્વામી પેલી ગાડીનો દાદાને એક્સિડેન્ટ થયો દાદા કહેતા હું તો ટુ એટી સેવન ઉપર જવાનો હતો ટુ એટી સેવનની જગ્યાએ હું ન ગયો અને મારા મારી પાસે હેન્ડી હેન્ડીકેપનું કાર્ડ છે એટલે હું જ્યાં સ્ટોરમાં જાઉં હેન્ડીકેપના પાર્કિંગમાં જ પાર્ક કરું તે હેન્ડીકેપના પાર્કિંગમાં ગયો ત્યાં પાર્કિંગ ફૂલ અને બીજી જગ્યાએ પાર્કિંગ કરવા ગયો શું થયું મારાથી બ્રેકની જગ્યાએ ગેસ ઉપર પગ દબાઈ ગયો ગાડી એક સેકન્ડમાં એટલી સ્પીડમાં ઊંચી ઊંચી ઉછળી આગળના બે ટાયર તૂટી ગયા પાછળનું એક ટાયર એ પણ તૂટી ગયું આખી ગાડી અથડાઈને પાછી વળી ગઈ એક બે સેકન્ડની અંદર આટલી બધી દુર્ઘટના અમને કંઈ ન થયું પણ દાદા હસતા હસતા વાત કરતા હતા કે સ્વામી મહારાજની કેટલી મોટી કૃપા જો ટુ એટી સેવન ઉપર ગેસ દબાઈ ગયો હોત તો હેન્ડીકેપના પાર્કિંગમાં મને પાર્કિંગ મળ્યું હોત અને ત્યાં બ્રેકની જગ્યાએ ગેસ દબાય તો સીધે સીધા ચાર પાંચ માણસ લેવાઈ ને સીધો સ્ટોરમાં જતો રહે ગાડી થવાનું છે એ થવાનું જ છે પણ ભગવાન એવા સમયમાં પણ પોતાના ભક્તની કહેવાય છે ને સૂળીનો ઘા કાટેથી મટાડે છે આ અનુભવ મંદિરમાં આવે રોજકથા સાંભળે ભગવાનનો ભક્ત થાય એના જાણ્યામાં આવે કે આ સૂળીનો ઘા તો હેન્ડીકેપના પાર્કિંગમાં જો પાર્કિંગ કર્યું હોત અને પાર્કિંગ કરતાં કરતાં ભૂલથી બ્રેકની જગ્યાએ ગેસ દબાઈ ગયો હોત ગાડી સીધે સીધી ચાર પાંચ માણસને ઝપાટામાં લઈ અને કાઉન્ટર તોડી કેટલું નુકસાન કરીને આગળ જાત કેટલા માણસોને કેટલા બીજું નુકસાન મને નુકસાન થાત પણ મહારાજને ખબર છે કે આજે નુકસાન થવાનું જ છે તો આ ભગતે બીજી રીતે કરી દઈએ છે કે નહીં દુઃખમાં પણ ભગવાન પોતાના ભક્તને સાચવે છે સુખ દુઃખ આવે સર્વે ભેળું

કોઈ પ્રેમી ભક્તનો જ્યારે ભાવ પૂર્ણ કરવાનો હોય ત્યારે હું મનુષ્ય રૂપે છું અત્યારે હું ધર્મ અને ભક્તિનું હિત કરવા માટે તેમને મનુષ્ય રૂપે પ્રગટ થયો છું હવે હું ધર્મનું સ્થાપન કરવા ચારેય ધામમાં ફરીશ તમને મારા દર્શન થયા છે તેથી હવે અત્યારે તમે અહીંથી પાછા વળો અમરાવતી નગરીથી જે પાર્ષદો આવ્યા હતા તેમને શ્રીહરીએ પાછા વાળ્યા પછી પોતે ત્યાંથી આગળ ચાલ્યા જતી વખતે તે પાર્ષદોએ શ્રીહરિને ઘણા જ દંડવત પ્રણામ કર્યા જાજીવાર સુધી પ્રાર્થના કરી તેમના મનને શ્રીહરિ સિવાય ચેન પડતું ન હતું આવા તે પાર્ષદો હતા ભગવાનના ભક્ત આવા હોય એને ભગવાન સિવાય ભગવાનના દર્શન સિવાય ચેન ન પડે પંદર ચોપાઈ પૂરી થાય છે એક બે વાત બધા ભક્તોને જણાવવાની આપણા પિયુડા ઘનશ્યામ મહારાજ કેટલા મનોહર મહારાજ છે કેટલા સુંદર મહારાજ બાર વિચરણમાં જવાનું થાય દસ પંદર દિવસ મહારાજના સાક્ષાત દર્શન કરવાનું ન મળે એ મહારાજની કામણગારી આંખો એ મહારાજનું અતિશય મનોહર પૂર્ણિમાના ચંદ્રને પણ લજ્જિત કરે એવું મુખારવિંદ એક એક અંગ કોમળ મહારાજની આંગળી જુઓ મહારાજના ચરનાર વિંદ જુઓ ત્યારે મહારાજની મૂર્તિ આવીએ દર્શન કરીએ બહારના હરિભક્તોને સાંભળીએ એટલા બધા ભક્તો તમને બધાને પણ મારી વિનંતી તમારા સગાવાલાને બધાને આપણે વોટ્સઅપ ગ્રુપમાં ડેલી દર્શનનું ગ્રુપ છે એમાં જોડ્યા જ કરો ડેલી વિડીયોનું ગ્રુપ છે ગુરુજીનું એમાં જોડ્યા જ કરો સ્ત્રી ભક્તો માટે પણ ઘણા સમયથી લોકોની ઈચ્છા હતી એટલે આપણે ડેઈલી વિડીયોનું ગ્રુપ આખું અલગ ચાલુ કર્યું છે જે મેકનથી હરિકૃષ્ણ ભગત ભાવિન ભગત સંભાળે છે ખાલી તમને જાણ માટે બહેનોને પણ વિડીયો બધાને મળે છે કદાચ કોઈને ન મળતો હોય તો હરિકૃષ્ણ ભગત દ્વારા જાણી કેમ કે પુરુષો ભક્તો સંભાળે તો વધારે સારું વોટ્સઅપમાં તમે જાણો આઈકનમાં ફોટા હોય જ બેનોના એટલે આપણે પુરુષોનું ગ્રુપ અલગ રાખ્યું છે સત્સંગની મર્યાદા ખાતર ચલાવે છે હરિભક્તો તેમ છતાં પુરુષોનું ગ્રુપ અલગ બેનોનું ગ્રુપ અલગ સત્સંગની મર્યાદા માટે આપણે આવી વ્યવસ્થા કરી છે પણ મહારાજના દર્શન કરો છો આપણા મહારાજનો એક વર્ષ પૂરું થાય છે બાર ઓગસ્ટથી સોળ ઓગસ્ટ પાંચ દિવસ પૂજ્ય ગુરુજી પધારશે અને ભવ્ય પાટોત્સવ થવાનો છે આજે એકાદશીનો પવિત્ર દિવસ છે આ કથા સાંભળનારા ત્રણસો ચારસો ભક્તો બધાને આપણે આજે આમંત્રણ આપીએ કે તમે દૂરથી કથા સાંભળો છો તો એકાદ વાર અમારા પીવડા ઘનશ્યામ મહારાજના પવિત્ર સાનિધ્યમાં પધારો બાળ બાર ઓગસ્ટથી સોળ ઓગસ્ટ સુધી પાંચ દિવસ અહીંયા યુક્રેનિયન હોલ આપણે બુક કરી દીધો છે ગયા વર્ષવાળો એ જ હોલ છે બાજુમાં મોટેલ એ પણ લગભગ આપણે બુકિંગ કરવા માટે આપી દીધું છે કન્ફર્મ થઈ જશે પણ જે ભક્તો આવવાના હોય એડવાન્સમાં રજીસ્ટ્રેશન થશે કોઈ ચાર્જ નહીં પણ અમને ખબર પડે એક્ઝેક્ટ એટલા માટે તો બધા ભક્તોને વિનંતી જા જ્યાં ભક્તો સમયમાં પધારજો બાર ઓગસ્ટથી સોળ ઓગસ્ટ સુધી એવી રીતે ઘણા બધા ભક્તોને બાળકોને આપણે શિબિર કરીએ છીએ બાળકોને સંસ્કાર સારા મળે એના માટે તો બાળકોની શિબિર જુલાઈ મહિનાની નવ તારીખથી બાર જુલાઈ સુધી શિકાગો યોગેશ ભગત વગેરે ભક્તો યજમાન છે એમના યજમાન પદે શિકાગો ખાતે ખૂબ સારી શિબિર બાળકોને બાલિકાઓને ખૂબ સત્સંગનું પોષણ આપે એવી શિબિર છે પૂજ્ય ગુરુજી સંતો એમાં પણ હાજર રહેશે તો બધા ભક્તોને મારી વિનંતી કે જરૂરથી તમારા બાળકો હોય તો શિબિર માટે બાળકોને મોકલજો બાલિકાઓને મોકલજો સત્સંગી ઘરના બાળકો અને કુસંગી ઘરના બાળકો બંને વચ્ચે કેવો ડિફરન્સ છે અમે બહાર જઈએ ને ત્યારે જોવા મળે બિન સત્સંગી હરિભક્તોના દીકરાઓ એના થાકી ફરિયાદ કરતા હોય કુસંસ્કારોથી સ્વામી પૂજાનું નિયમ આપો ત્યારે કહેવાનું મન થાય ખાલી સંતો એકાદ વાર ટકોર કરશે એમ છોકરો પૂજા નહીં ચાલુ કરે એકાદ વાર સંતો ટકોર કરશે એમ ખોટા ફ્રેન્ડોને નહીં છોડે પણ આવી શિબિરોમાં મોકલ્યા હશે તો દીકરાઓ ઓટોમેટિક ભગવાનના માર્ગે સત્સંગના માર્ગે વળી જશે તો જરૂરથી નવ જુલાઈથી બાર જુલાઈ બાળકોની શિબિર બાર ઓગસ્ટથી સોળ ઓગસ્ટ આપણે પ્રથમ પાટોત્સવ ઘનશ્યામ મહારાજનો અતિભવ્ય તો આ બંને આમંત્રણ માટે બધા ભક્તો અત્યારથી તૈયાર રહેજો બોલો ઘનશ્યામ મહારાજની